गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 विज्ञान विषय में पाठ नंबर 1 जे हतो आपो वनस्पति में पोषण ते पाठ आपने पूर्ण कर्यो। हवे त्यारबाद हवे नवा चैप्टर तरफ आगळ वधी रह्या छे। आपण तो चैप्टर नंबर 2 प्राणियों में पोषण, आपणे सजीवों में पोषण की बात करवानी हती, जेमा पहेलो सजीव आपणे कह्यो तो वनस्पति। सजीवों में पोषण में आपणे चैप्टर 41 था ત્યારે જે રૂપિના બે ભાગમાં આપણે ચર્ચા કરી છે, પહેલો હતો વનસ્પતિમાં પોષણ અને બીજો હતો પ્રાણીઓમાં પોષણ। તો આપણે જે પહેલો ભાગ કમ્પ્લીટ કરી દીધો વનસ્પતિમાં પોષણ, એ આપણે પૂર્ણ કર્યું કે વનસ્પતિમાં પોષણ શા માટે જરૂરી છે, ક્યાં ક્યાં એની પોષણ થાય છે, પોષણની પદ્ધતિઓ કઈ છે, આ બધી જ વસ્તુ આપણે એમાં વનસ્પતિના પોષણ પાઠમાં શીખી ગયા છે। હવે આપણે એક નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એનું નામ છે પ્રાણીઓમાં પોષણ। તો પ્રાણીઓમાં પોષણ કેવી રીતે થાય? આપણે જોયું જ્યારે વનસ્પતિમાં પોષણ પાઠની ચર્ચા કરી ત્યારે કે વનસ્પતિ એકમાત્ર એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, બાકી બધા જ સજીવ કેવા છે? પરાવલંબી છે, બીજા ઉપર આધારિત છે। તો ટૂંકમાં પ્રાણીઓમાં પોષણની જયારે વાત કરશું ત્યારે કેવા પોષણની વાત કરશું? આપણે વનસ્પતિ હોય અથવા તો એ પ્રાણીઓ હોય। પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ બે વસ્તુ પાસેથી પોતાનું પોષણ મેળવે છે, કાં તો વનસ્પતિ પાસેથી મેળવે કાં તો પ્રાણીઓ પાસેથી મેળવે। તો પોષણ કેવી રીતે મેળવે? પોષણ મેળવે છે ત્યાર પછી ક્યાં ક્યાં પોષક તત્વો મળે છે? આ ઉપરાંત આ પોષણ મેળવવું શા માટે જરૂરી છે? આ બધી જ વાતની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે। ત્યારબાદ આમાં મુખ્ય ચર્ચા એ છે કે પોષણ જ્યારે આપણે મેળવી લઈએ, કોઈ પણ ખોરાક ખાઈ લઈએ, તો એના શરીરમાં વપરાશ કેવી રીતે થાય છે એની પણ ચર્ચા આપણે આ પાઠમાં કરીશું। પાઠની શરૂઆત થોડા મુદ્દાઓ સાથે કરીએ તો આપણે પ્રકરણ 1 માં જોઈ ગયા કે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનો ખોરાક બનાવે છે, પણ પ્રાણીઓ આવું કરી શકતા નથી। પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવી શકે નહીં, કારણ કે તેમની પાસે હરિત દ્રવ્ય નામનું જે દ્રવ્ય હોવું જોઈએ, રંજક દ્રવ્ય, એ છે નહીં। એટલા માટે પ્રાણીઓ પોતાના ખોરાક માટે કાં તો વનસ્પતિ ઉપર આધારિત છે, કાં તો બીજા પ્રાણીઓ ઉપર આધારિત છે, એટલે કે પરોપજીવી પ્રકારનું પોષણ આપણે કરવાનું છે। આપણે જોઈએ કે મનુષ્ય સહિતના બધા સજીવોનું શરીરની વૃદ્ધિ, શરીરનો વિકાસ, શરીરનું સમારકામ અથવા તો શરીરની બીજી જૈવિક ક્રિયાઓ કરવા માટે પોષણની જરૂરિયાત છે, એ પાઠ એકમાં આપણે જોઈ ગયા। તો આ પાઠમાં આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરીશું? તો આ પાઠમાં આપણે પોષક તત્વોની જરૂરિયાત, પોષણ પદ્ધતિ અને ખોરાકના શરીરમાં ઘણી બધી નામની બની, પણ મુખ્ય પોષક તત્વોની વાત કરીએ
ખોરાક ખાઈએ છીએ તેમાં રહેલા હોય છે. આ ખોરાકમાં રહેલા પોષક તત્વો તે સરળતાથી આપણા શરીરમાં પાચન પામતા નથી. કેમ? કારણ કે આ બધા જે પોષક તત્વો જે છે, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન, પ્રોટીન, આ બધા કેવા છે? જટિલ હોય છે. જટિલ એટલે કે એની રચના ખૂબ જ જટિલ હોય છે, ખૂબ જ મજબૂત હોય છે, તો એ સરળતાથી આપણે ખાઈને પાચન કરી શકાય નહીં. તો એને જટિલમાંથી આપણે સરળમાં ફેરવવું જોઈએ. જોઈએ તો જટિલમાંથી સરળમાં ફેરવી દે એ પદાર્થ કોને? કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન, પ્રોટીન. તેને આપણે જટિલમાંથી સરળમાં ફેરવી દે પછી આપણે એનો ખોરાક તરીકે પાચન કરીને ઉપયોગ કરી શકીએ છીએ. તો કોઈ પણ જટિલ પદાર્થને સરળ પદાર્થમાં ફેરવવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે પાચન. વ્યાખ્યા યાદ રાખજો, જટિલ પદાર્થ સરળ પદાર્થમાં ફેરવવાની ક્રિયા પાચન તરીકે કરવામાં આવે છે. અહીં વ્યાખ્યા લખી કરતા લખી શકાય જટિલ ઘટકો કોના? જટિલ ઘટકો ખોરાક. સરળ ઘટકોમાં રૂપાંતરણની ક્રિયાને પાચન કહે છે. આ જે જટિલ ઘટકો છે એ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં જે રૂપાંતર થાય એને શું કહેવામાં આવે છે? પાચન તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરીને જો તમારી બુકમાં આ પાચનની વ્યાખ્યા છે, પાચનની વ્યાખ્યા તમને પૂછે તો લખવાનું જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરની ક્રિયા પાચન કહે છે. તો જટિલ ઘટકો કેવા હોય અને કઈ રીતે સરળ ઘટકોમાં રૂપાંતરણ કરીએ છીએ એની માટે આપણે પ્રવૃત્તિ જોઈએ. તો ધારો કે અહીંયા આપણે કાર્બોહાઈડ્રેટ બનાવીએ છીએ. કાર્બોહાઈડ્રેટ આવો ના હોય પણ આપણે જટિલ ઘટક બનાવીએ. એક જટિલ ઘટક કોને કહેવાય? આજે મેં બનાવ્યું છે, આજે છોકરા બનાવ્યું છે એને જટિલ ઘટક કહેવાય. જ્યારે એને સરળ ઘટકમાં રૂપાંતરણ કરીએ ત્યારે શું થાય? તો એને નાની નાની છોકરાઓમાં વિભાજિત કરી દેવામાં આવે. શું કરવામાં આવે? આવી રીતે નાની નાની છોકરાઓમાં એને ભાગ પાડી દેવામાં આવે. જટિલ ઘટકો કેવા બની ગયા? સરળ બની ગયા. તો સમજાય છે પાચનમાં શું થાય છે? કે કોઈ એક જટિલ ઘટક છે, ધારો કે પ્રોટીન છે કે કાર્બોહાઈડ્રેટ છે, એ જટિલ હોય, જો એનો પોષણ તરીકે આપણે ઉપયોગ કરવો હોય તો શું કરવું પડે? એને સરળમાં ફેરવવું એટલે એને તોડીને નાના નાના ભાગ કરવા પડે. એટલે આપણે શક્તિમાં રૂપાંતરણ કરવું હોય તો જટિલમાંથી શેમાં ફેરવવો પડે? સરળ ઘટકમાં ફેરવવો પડે. આ જટિલ ઘટકમાંથી સરળ ઘટકમાં ફેરવવાની જે આખી આખી પ્રક્રિયા જે છે એને પાચન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પાચન માટે દરેક પ્રાણીના શરીરમાં અલગ અલગ તંત્ર આવેલા છે જેને પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એની વાત આપણે આ પાઠમાં કરવાની છે કે મનુષ્યમાં અને પ્રાણીઓમાં કઈ રીતનું પાચન તંત્ર આવેલું છે. તો હવે જોઈએ ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ. પોષક તત્વોની જરૂરિયાત આપણે જોઈ લીધી. બીજી જે વાત આપણે આ પાઠમાં કરવાની છે એ ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, એ પણ આપણે જોઈએ કે ક્યાં ક્યાં પ્રાણીઓ કઈ કઈ રીતે ખોરાક મેળવે છે. એમાંથી થોડુંક કામ તમારે કરવાનું છે અને થોડુંક હું અહીંયા શીખવાડી દઉં, બાકી તમારે શોધીને એમાં લખવાનું છે કે કયા પ્રાણીઓ કઈ રીતે ખોરાક મેળવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 11 ઉપર કોષ્ટક નંબર 2.1 આપેલું છે. જુઓ, ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ. એ જે કોષ્ટક છે એમાં કેટલાક પ્રાણીઓના નામ, બાજુમાં ખોરાકનો પ્રકાર અને એની બાજુમાં ગ્રહણ કરવાની પદ્ધતિ એ આપેલું છે. તો એ જે કોષ્ટકની માહિતી જે છે એ તમે તમારા વાલી પાસેથી, પેરેન્ટ્સ પાસેથી અથવા તો કોઈ પણ ગ્રુપમાંથી મળે તો તેમાંથી શોધીને, અભ્યાસ કરીને, અવલોકન કરીને માહિતી તમારે એમાં લખવાની છે. એ પહેલાં આપણા પાઠ્યપુસ્તકમાં કેટલાક પ્રાણીઓની વિગત આપેલી છે એ પ્રમાણે જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કેવી હોય છે અલગ અલગ હોય છે. આપણે અડી કાપીને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, અલગ અલગ પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય. કેટલાક પ્રાણીઓ સીધે સીધું ગળી લેતા હોય, કેટલાક પ્રાણીઓ ચાવતા હોય, કેટલાક પ્રાણીઓ ચાટતા હોય,
કેટલા પ્રાણીઓ ચૂસતા હોય તો આ રીતે એની પદ્ધતિ જે છે ખોરાક ગ્રહણ કરવાની કેવી છે અલગ અલગ છે જે ખોરાક લેવાની પદ્ધતિની વાત કરીએ છીએ એ અલગ અલગ હોય છે જેમ કે મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે આના ઉદાહરણ જોઈએ આપણે તો પહેલું ઉદાહરણ એ કરવું છે કે મધમાખી હમિંગબર્ડ આ શું કરે છે ફૂલમાંથી રસ ચૂસે છે તો આની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ કહેવાય ચૂસવું અને એનો ખોરાક કયો થયો ફૂલનો રસ એનો ખોરાક થયો તો આવી રીતે જે નીચેના પ્રાણીઓ જે છે એમાં તમારે ખોરાક આપવાનો છે અને ખોરાકની પદ્ધતિ પદ્ધતિમાં ચૂસવું ગળવું ચાવવું ભરડવું આ બધી વસ્તુ આવશે અને ખોરાક માટે જે ખોરાક લે છે એ એક ઉદાહરણ તમને આપું મચ્છર આપણે દરેકને ખબર છે મચ્છર શું કરે એનો ખોરાક શું તો રુધિર એનો ખોરાક શું રુધિર એટલે કે લોહી બ્લડ આપણું જે છે એનો ખોરાક છે અને કઈ રીતે મેળવે છે ખોરાક તો ચૂસે છે ને મચ્છર શું કરે કે પ્રાણીઓના શરીરમાંથી રુધિર ચૂસે છે તો ખોરાક કયો કહેવાય રુધિર અને ખોરાક મેળવવાની પદ્ધતિ કઈ ચૂસવું તો આ રીતે અલગ અલગ પ્રાણીઓની ખોરાક મેળવવાની પદ્ધતિ અલગ અલગ હોય જેમ કે નાનું કોઈ બાળક હોય પ્રાણીનું બચ્ચું હોય એ માતાના ખોરાક ઉપર નભે છે માતાના દૂધ ઉપર નભે છે આ ઉપરાંત અજગર જેવા સાપ છે એ પ્રાણીઓને ગળી જાય અજગર શું કરે અજગર જેવા મોટા મોટા સાપ હોય છોટા ના સાપ હોય એ બધા શું કરે પ્રાણીઓને અને ગળે છે ગળવું ગળી જવું એટલે કે ચાલવા વગર પેટમાં ઉતારી દેવું એને ગળવું કહેવાય તો અજગર જેવા સાપ જે છે પ્રાણીઓને ગળી જાય છે જો અજગર મોટું હોય તો થોડું મોટું પ્રાણી ગળી જાય નાના નાના સાપ હોય એ ઉંદર ઢેટકા જેવા નાના નાના પ્રાણીઓને ગળી જાય છે તો સાપ જે છે એ ખોરાક મેળવવાની પદ્ધતિ કઈ કહેવાય ગળવું આવીને કઈ કહેવાય ચૂસવું તો આવી રીતે અલગ અલગ પ્રાણીઓની ખોરાક મેળવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે આ પ્રાણીઓમાં મનુષ્યનું ઉદાહરણ લઈ આપણે તો મનુષ્ય ખોરાક મેળવવાની પદ્ધતિમાં શું આવે તો કઈ કઈ વસ્તુઓ ખાય છે તો વનસ્પતિ ખાય છે અને પ્રાણીઓને ખાય છે તો આમાં આપણે ખોરાકમાં તો આપણે ખબર છે કે કોઈ પણ ખોરાક આપણે લઈએ છીએ માંસાહારી હોય તો વનસ્પતિ તરીકે ઉપયોગ કરીએ અને શાકાહારી હોય તો પ્રાણીનો ઉપયોગ કરીએ તો ખોરાક શું કરે છે ચાવે છે મનુષ્ય શું કરે ખોરાક ને ચાવે આપણે સફરજન ખાઈએ તો સફરજનને સીધું પેટમાં ઉતારી દઈએ ના સફરજનને આપણે નાના નાના ટુકડા કરીને મુખના દાંત વડે આપણે ચાવીએ છીએ તો આપણે ખોરાક મેળવવાની પદ્ધતિ કઈ આવે ચાવવું તો સમજાવું આવી રીતે દરેક પ્રાણીને ખોરાક મેળવવાની પદ્ધતિ તમારે શોધવાની છે કે કયો ખોરાક લે છે એ પણ તમારે શોધવાનું છે અને કોષ્ટકમાં પૂર્ણ કરવાનું છે તો આ પણ તમારા હોમવર્કનો એક ભાગ થઈ જશે તમારા પાઠ્યપુસ્તકનું કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે જો એ કોષ્ટક કઈક આવી રીતે બનાવેલું છે તમને મૂંઝવણ ના થાય અહીંયા આપણે કોષ્ટકની રીતે લખી નાખીએ જઠર બહાર કાઢે છે જઠર એટલે શું આપણે આગળ અભ્યાસ કરવાનો છે
એના પેટમાંથી જઠર બહાર કાઢે છે, પછી બહારથી જ પ્રાણીને જઠરમાં વગાડે છે અને નરમ બનાવીને પછી ખાય છે. તો આ એક આશ્ચર્યજનક ખોરાક બનાવવાની પદ્ધતિ કહી શકાય, જેને આપણે ફક્ત સમજ માટે એક શીખવાની છે. હવે જોઈએ મનુષ્યમાં પાચનની ક્રિયા, મનુષ્યમાં આપણે જે ખોરાક લઈએ છીએ એ પાચન કેવી રીતે થાય છે. ધારો કે તમે કોઈ સફરજન ખાધું, હવે આ સફરજન ખાઓ ત્યારે ચાલવાથી લઈને મળ ત્યાગ સુધીની ક્રિયાનો અભ્યાસ આપણે કરવાનો છે. કોઈ પણ ખોરાક ખાઈએ તે ખોરાકમાંથી આપણે શું મેળવવાનું છે, શક્તિ મેળવવાનું છે. શક્તિ ક્યારે મળે, જ્યારે ખોરાકનું પાચન થાય ત્યારે. તો અત્યારે આપણે અભ્યાસ કરીશું મનુષ્યમાં પાચન. પાચનની વ્યાખ્યા તો આપણે જોઈ લીધી કે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની જે ક્રિયા જે છે તેને પાચન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે મોં દ્વારા ખોરાક ગ્રહણ કરીએ છીએ, પાચન કરીએ છીએ, વપરાશ કરીએ છીએ અને મળ ત્યાગ દ્વારા તેનો નિકાલ કરીએ છીએ. તો આપણે ક્યાંથી ક્યાં સુધી સફર જોવાની છે ખોરાકની, તો મોં દ્વારા ગ્રહણ કરવું કરવામાં આવે છે.
चार ऊपर आओ तो नंबर चार पहुंचे नानो आतर। नानो आतर तमे आतरा नु नाम सांभळ्यु छे के आपणा पेट मां बे प्रकार ना आतरा रहेला छे। तो पहेलो जे छे नंबर चार ऊपर ए नानो आतर छे। खोराक जे छे जठर माथी त्यां जाय छे नाना आतरा मां अने त्यां जी नाना आतरा माथी आवे छे मोटा आतरा मां। तो मोटो आतर મોટા આંતરડામાં ખોરાકનું પાચન થઈ જાય પછી જે ખોરાક અપાચિત રહી જાય છે જેનું પાચન થયું નથી તે બધો ખોરાક ક્યાં આવે છે મરાશયમાં વેહ થાય છે ક્યાં મરાશય કે જ્યાં બધો અપાચિત ખોરાક ત્યાં એકઠો થાય છે અને અંતે આ બધો અપાચિત કચરો ક્યાં જે નીકળે છે મળ દ્વાર દ્વારા। તો આખે આખા જે સરળ માર્ગ જે છે ઉપગુવાથી શરૂ કરીને મળ દ્વાર સુધી આખ્યાકા સરળ માર્ગ જે છે એમાં ઘણા બધા અંગો રહેલા છે જેના નામ આપણે અહીંયા લખેલા છે। તો પાચન માટે આપણે આખ્યાકા સરળ માર્ગની ચર્ચા કરીશું મુખ ગુહાથી લઈને મળ દ્વાર સુધી। આવી રીતે આ માર્ગમાંથી પસાર થઈ ખોરાકનું પાચન થતું જાય છે। તો આ તો છે પાચનના અંગો અને શું કહેવાય પાચન માર્ગના અંગો। ગ્રંથિઓ પણ આવે છે। ગ્રંથિઓ એટલે શું કે જે અંગો તો ખરા પણ સાથે સાથે પાચક રસનો કેટલીક ગ્રંથિઓ સ્ત્રાવ કરે છે। પાચક રસ એટલે શું કે કોઈ પણ ખોરાક આપે લઈએ તેના જટિલ ઘટકો સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવું હોય તો કંઈક એવા પાચક રસની જરૂર પડે છે તો જ એના જટિલ ઘટકો સરળ ઘટકમાં રૂપાંતરણ પામે છે। તો આ જે રસ છે એને પાચક રસ કહેવાય અને પાચક રસનો સ્ત્રાવ જે કરે એવી ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી છે। તો પાચન માર્ગના અંગો અને બીજું શું આવેલું છે તો પાચક રસો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ। આવી કઈ કઈ ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી છે એની પણ આપણે વાત કરવાની છે। તો જોઈએ પાચક રસોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ કઈ કઈ છે તો નંબર એક લાળ ગ્રંથિ। નંબર એક છે લાળ ગ્રંથિ, બીજું છે યકૃત, નંબર ત્રણ પિત્તાશય અને નંબર ચાર સ્વાદુપિંડ। તો પાચનના અંગો અને પાચક રસોની સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આ બંને મળીને આપણે આખા મનુષ્યના પાચન તંત્રની રચના કરે છે। શેની રચના કરે છે પાચન તંત્ર। પાચક રસો અને પાચક અંગો આ બધું ભેગું થઈને શું બનાવે છે પાચન તંત્ર બનાવે છે। તો તમને પ્રશ્ન પૂછાય કે મનુષ્યના પાચન તંત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો તમારો જવાબ એવો હોવો જોઈએ કે મનુષ્યના પાચન તંત્રમાં પાચન માર્ગના અંગો જેવા કે મુખ ગુહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશયને મળદ્વાર તે ઉપરાંત પાચકનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ યકૃત પિત્તાશય અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે અને આ બધું મળીને શું બનાવે છે આખું આખું મનુષ્યનું પાચન તંત્ર બનાવે છે। તો મનુષ્યના પાચન તંત્રમાં આપણે આટલા અંગોની વાત કરવાની છે। પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે છે આની ઉપરથી આપણે લખી શકીએ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ આપણે જોઈએ મનુષ્યના પાચન તંત્ર કઈ રીતનું હોય એની માટે તો એક મોડેલ આપણી પાસે છે આજે છે ને હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ।
સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ડાયજેસ્ટિવ એટલે કે પાચન, પાચન એટલે ડાયજેસ્ટિવ. તો મનુષ્યનું પાચન તંત્ર આવી રીતનું હોય છે. શરૂઆત ક્યાંથી થાય જુઓ તમે, એ મનુષ્ય છે એની શરૂઆત એના મુખથી થાય. જ્યારે એ કોઈ પણ વસ્તુને ખાય છે તો શરૂઆતનો ખોરાક ક્યાં જાય, એના મુખમાં જાય છે. મુખમાં એ ખોરાકને ચાવે છે, એમાં લાળ રસ ભેળવે છે અને ત્યારબાદ એ ખોરાક આવે છે અન્નનળીમાં. આજે નળી જો પાતળો ભાગ તમને દેખાય એ શું છે, અન્નનળી છે. તો બીજે નીચે ક્યાં આવે, નંબર એક મુખ રૂવાપુર થઈ ગયો, નંબર બે આવશે હવે અન્નનળી. હવે ખોરાક ક્યાં આવી ગયો, અન્નનળીમાં. અન્નનળીમાંથી ખોરાક પસાર થઈ એ ક્યાં આવે છે, જઠરમાં. આજે તમને યુ આકારનો જે ભાગ દેખાય એ ભાગ જઠરમાં છે. એ જઠરના ભાગમાંથી આ ભાગ ખોરાક આવે છે અને એ જઠરના ભાગમાં ખોરાક આવ્યા બાદ એ ખોરાક જાય છે નાના આંતરડા. તમે જો અહીંયા છે પાકડી બગીચામાં આજે અંદરનું આંતરડું આવેલું છે, જે બહુ જ ઉચરાવી રચના જે છે એને નાનું આંતરડું કહેવાય છે, જેની આપણને પીળા રંગથી દર્શાવેલું છે. તો ત્યારબાદ ખોરાક ક્યાં આવે છે, નાના આંતરડા. હવે જે ખોરાક પાચન નથી થતો એ ખોરાક ક્યાં આવે છે, ત્યાંથી લઈને મોટા આંતરડા. આજે આંતરડું તમને દેખાય બહાર લીલા રંગનું મોટું, એને મોટા આંતરડા તરીકે ઓળખવામાં આવે છે. મોટા આંતરડામાંથી જે ખોરાક અપાચિત રહી જાય છે, એટલે કે જેનું પાચન થતું નથી, એ બધો મળાશયમાં ઉત્પન્ન થાય છે અને મળવા દ્વારા નિકાલમાં આવે છે. તો આંખે આંખી જે રચના રહે છે એને મનુષ્યનું પાચન તંત્ર કહેવાય છે. હવે તમને વિચાર આવશે કે આ બધી વસ્તુઓ ક્યાં છે, લાળથી યકૃત પિત્તાશય સ્વાદુપિંડ, તો એને પણ આપણે દર્શાવી દઈએ. તો અહીંયા તમે જુઓ મનુષ્યનું જે મુખ જે છે એ મુખના જે તાળવાનો ભાગ જે છે અહીંયા ત્યાં લાલ રંગથી આવેલું હોય છે, એ લાલ રંગથી માંથી લાળ સ્ત્રવે છે. તમે જો તમને કોઈ ખોરાક તમારી સામે રાખે, ગુલાબજાંબુ તમારી સામે મૂકી દે તો તમને લાળ આવે, મોઢામાં પાણી આવી ગયું એટલે કે લાળ નીકળે છે. આપણે એમ કહીએ ને મોંમાંથી લાળ પડે, તો લાળ ક્યારે નીકળે કે જ્યારે કોઈ ખોરાકનું પાચન કરવાનું હોય ત્યારે. તો એ મુખમાં આવે લાળ રંગ. બીજું છે યકૃત. તો યકૃતની વાત કરી તો આજે મોટો વધારે રંગનો ભાગ જે દેખાય તમને કથાય રંગનો, જે જઠર જેવા જ આકારનો છે યુ આકારનો, તો તેને કહેવાય યકૃત. પિત્તાશયની વાત કરી તો અહીંયા તમને લીલા રંગનું જે દેખાય છે એને પિત્તાશય તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી જુઓ તો અહીંયા જે લીલા રંગનો ભાગ જે છે એ પિત્તાશયમાં આવે છે. અને સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડ ક્યાં આવેલું હોય, તો આ જે ભાગ જે છે જે તમને ચેક સ્વાદ દેખાડેલો છે એ ભાગ સ્વાદુપિંડ છે, જેને આપણા પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત રીતે થોડો મોટો દેખાડેલો છે એની પણ આકૃતિ આપણે અહીંયા બનાવીશું અને તમને વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે મોટી આકૃતિમાં આપણે સમજવાનું છે. પણ અહીંયા આપણી સામે ડેમોમાં મનુષ્યનું આખે આખું પાચન તંત્ર રહેલું છે, જેને આપણે આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ કે પાચનની શરૂઆત ક્યાં થાય અને પાચનનો અંત ક્યાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે મનુષ્યમાં પાચન થવા માટે આખે આખા પાચન તંત્રની રચના જે છે એનો અભ્યાસ આપણે કરીશું, જેમાં શરૂઆત આપણે કરીએ મુખ અને મુખ ગુહા. પહેલું અંગ જે છે મુખ ગુહા, ત્યાંથી આપણે પાચન તંત્રની શરૂઆત થાય છે. હવે અલગ અલગ અંગોની ચર્ચા અલગ અલગ રીતે કરીશું, દરેક અંગોમાં કઈ કઈ ખાસિયત હશે, કઈ કઈ લાક્ષણિકતાઓ છે, એના ઉપયોગ એમાં કઈ રીતે પાચન થાય છે. મુખ અને મુખ ગુહા, મનુષ્યનો મુખ, આપણે જયારે કોઈ પણ વસ્તુ ખાઈએ તો શું કરીએ, તો સૌ પ્રથમ જે ક્રિયા આપણા ધ્યાનમાં આવે એ ક્રિયા છે ચાવવાની. સૌ પ્રથમ કોઈ પણ વસ્તુ ખાધી તો આપણે શું કરીશું, એને ચાવીશું, બરોબર ચાવવાની. કારણ કે ચાલ્યા વગર કોઈ પણ ખોરાકને આપણે શરીરમાં ઉતારી શકતા નથી, કોઈ ખોરાકને આપણે ગળી જવો જોઈએ નહીં. ખોરાકને ગળી જઈએ તો શું થાય, પેટમાં દુખાવો થાય, એનું પાચન થતું નથી. એટલે જે નાના નાના ટુકડામાં વિભાજન કરવાની જે ક્રિયા જે છે એને પાચનની સૌપ્રથમની ક્રિયા કહેવામાં આવે છે. સૌથી પહેલી ક્રિયા કરી એને ટુકડા કરી દીધું, સફરજન ખાતા હોય તો આખી આખું સફરજનમાં ઉતારી જવાય અને આપણે નાના નાના ટુકડા કરીને ચાવવું જોઈએ, પછી જે કોળીઓ જે છે એ ઉતારવો જોઈએ. તો સૌ પ્રથમ મુખમાં કઈ ક્રિયા થાય છે, ચાવવાની.
तो बीजो प्रश्न आए चावानी क्रिया कोना द्वारा थाय छे तो आपणे दरेकने खबर छे कि आपणा जे मुखमां 32 दांत आवेला छे એ દાંત દ્વારા ચાવવાની ક્રિયા થાય છે જેવો કોઈ કોઈને આપણે મુખમાં મૂકીએ એટલે દાંતનું કામ ચાલુ થઈ જાય દાંત તરછું હોય ચાવવા માટે તો એ ચાવવાની ક્રિયા કોણ કરે છે દાંત કરે છે તો એ દાંત કેટલા છે ક્યાં ક્યાં પ્રકારના છે દરેકના કાર્યો પણ અલગ છે એની વાત આપણે આ પાઠમાં મુખમાં કરવાની છે અત્યાર સુધી આપણે તમને કોઈ એમ પૂછે કે તમારા દાંત કેટલા તો આપણે જવાબ આપી દેતા 32 દાંત છે પણ આપણને દાંતના પ્રકાર વિશે ખબર હતી दाँत प्रकार आ दरेक दाँत कार्य आ बधी वस्तु चर्चा आप करीशुं।